અમરેલી રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી ખેડૂતોની મશ્કરી કરેલ છે, ત્યારે ખેડૂતોને માલધારીઓને સહાય કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોય તેવું લાઠી બાબરાના ધારાસભ્ય ઠુમરે કહ્યું હતું અને રાજ્ય સરકાર વિરુદ્ધ પક્ષના ધારાસભ્ય સાથેની કમિટી બનાવે તેવું નિવેદન પણ આપ્યું હતું. રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી ખેડૂતોની મશ્કરી કરેલ છે, ત્યારે ખેડૂતોને માલધારીઓને સહાય કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને આ બાબતે લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે રોષ વ્યક્ત કર્યો હતો અને રાજ્ય સરકાર વિરુદ્ધ પક્ષના ધારાસભ્ય સાથેની કમિટી બનાવે તેવું જણાવ્યું હતું. ત્યારે હાલ રાજ્યના 51 તાલુકાના 10 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે, પરંતુ હજુ સુધી કોઈ ખેડૂત કે માલધારીઓને કોઈ સહાય મળી નથી, જેના કારણે લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર રોષે ભરાયા છે અને રાજ્યની સરકાર ખેડૂતોની મશ્કરી કરી રહી હોય તેવું જણાવી તાત્કાલિક અસરથી પૂરતી સહાય કરવાની માંગ કરી છે. લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 51 તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે, જેમાં અમરેલી જિલ્લાના લાઠી બાબરા તેમજ ધારી તાલુકાનો પણ સમાવેશ થાય છે. પણ રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોની ઘોર મશ્કરી કરી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધીમાં 51 તાલુકાના એક પણ વિસ્તારમાં ખેડૂતો કે માલધારીઓને પૂરતી સહાય મળી નથી. વીરજીભાઈ ઠુમર દ્વારા એવું જણાવાયું હતું કે રાજ્યની સરકારને ખેડૂતોને રાહત દીધી નથી. જો ખરેખર ખેડૂતોને માલધારીઓને દુષ્કાળમાં સહાય કરવી હોય તો વિરોધ પક્ષના ધારાસભ્ય સાથેની જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ કમિટી બનાવવી જોઈએ અને અછત મેન્યુઅલ પ્રમાણે રાજ્ય સરકારે કામગીરી કરે તે જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો રાજ્યની સરકાર આ બાબતે ગંભીર નહીં બને તો આગામી દિવસોમાં ખેડૂતોની સ્થિતિ વધુ કપરી બનશે અને આત્મવિલોપનમાં વધારો થશે. રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળમાં ખેડૂતો સાથે મશ્કરી કરતી હોવાની જણાવી ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે દ્વારા આકરા શબ્દોમાં ટીકા કરી તાત્કાલિક અસરથી ખેડૂતો અને માલધારીઓને સહાય કરવામાં આવે તેવી માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. મારા વિસ્તારના લાઠી બાબરા અને ધારી વિસ્તારના ધારી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે, પરંતુ ખેડૂતો સાથે મશ્કરી ચાલી રહી છે. સરકારે જે પરિપત્રો બહાર પાડ્યા છે, એમના પશુ માટે જે ઘાસ માટેની જોગવાઈ કરી છે, એ તો સરકારે ખેડૂતોની મશ્કરી કરી હોય એવું લાગે છે. સરકાર પાસે તમામ રેકોર્ડ ઉપલબ્ધ છે, મારી પાસે કેટલી જમીન છે, મારું કયા ખાતું છે, મારા આધાર કાર્ડ એ પણ સરકારે આપેલું છે. ત્યારે પરિપત્રો કરીને ખેડૂતોને લાંબી કતરમાં ઊભા રાખવા માટેની અને ખેડૂતોને મશ્કરી કરવા માટે તંત્ર દ્વારા જે પરેશાની ચાલી રહી છે, તેમાંથી ખરેખર ખેડૂતોને જો ન્યાય આપવો જ હોય તો ખેડૂતો ઉપર જે અત્યારે ટૂંકી મુદતનું ધિરાણ છે એને કન્વર્જન કરી આપવું જોઈએ, નવું ધિરાણ આપવું જોઈએ. ખેડૂતોને ઘાસ માટેની જે જોગવાઈ છે, જે જોગવાઈમાં ફેરવિચારણા કરવી જોઈએ. અને સરકાર જો પોઝિટિવ જ હોય, ખેડૂતોને કંઈક આપવા માટે જ કામ કરવા માગતી હોય, તો મારે સરકારને વિનંતી કરવી છે કે વિરોધ પક્ષોના ધારાસભ્યો સાથે કમિટી બનાવીને આ અંગે ખેડૂતોને શું મદદ કરી શકાય છે તેની જોગવાઈ કરવા માટે સરકારે આગળ આવવું જોઈએ. અશોક મણવર, આઝાદ ન્યૂઝ, અમરેલી.